150 वर्ष जीवानु टार्गेट रखनार माइकल जैक्सन मात्र 50 वर्षनी उम्रमां आ दुनियाने अलविदा कर दीधी हती। माइकल जैक्सन एटला बधा फेमस हता के एमनो डांस जोईने एमना लाखोमां चाहको वधी गया हता अने 45 डिग्री नीचे झुकीने वर्ल्ड रेकॉर्ड बनाव्यो हतो। अने माइकल जैक्सने 150 वर्ष जीववा माटे कायमित 12 डॉक्टरो साथे लईने ફરતા હતા એનાથી કાયમિત ચેકઆઉટ કરાવી શકે। અને માઇકલ જેક્સન કોઈ પણ ચીજ ખાતા પહેલા ડોક્ટર પાસે ચેકઆઉટ કરાવતા હતા કે એનમાં કોઈ ઝેર ના હોય અને ઓક્સિજન ચેપ્ટરની અંદર ઊંઘતા હતા। પણ માઇકલ જેક્સને જીવવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા પણ એમનું મોત 25 જૂન 2009 માં થઈ ગયું। તો માઇકલ જેક્સન 150 વર્ષ સુલ્યો જીવવા માંગતા હતા એ તમારે જાણવું હોય તો કોમેડી અંદર પાર્ટ 2 લખી દેજો। એક સુમસામ રસ્તા પર આ છોકરાની ચાની દુકાન હતી અને આ છોકરા પાસે ચા પીવા પણ કોઈ નતું રોકાતું અને આ છોકરાના પિતાનું મોત પણ થઈ ગયું હોય છે એટલે આ છોકરો પોતે એકલો હોય છે અને આ છોકરાની પાસે પૈસા ના હોવાના કારણે એને ટાઈમે ખાવાનું પણ નતું મળતું ને ભૂખે રહેતો હતો એટલે રસ્તા ઉપર આવતા જતા લોકો અમુક વાર ખાવાનું નાખતા હતા એ ખાઈને આ છોકરો ચલવી લેતો હતો અને જયારે રાત પડે છે ત્યારે બે શરાબી દારૂ પીને એંગડી ટોયલેટ કરવા માટે આવે છે અને આ પથ્થર પાસે આવીને બેસે છે અને આ પથ્થર ઉપર લખેલું હોય છે કે નાના ખેડા 10 કિલોમીટર થાય છે અને બે શરાબીઓને ભોન નથી હોતું એટલે આ 10ની પાછળ 0 ભૂસી કાઢે છે અને જયારે સવાર પડે છે ત્યારે છોકરા પાસે એક ભાઈ ગાડી લઈને ઉભો રહે છે અને આ છોકરાને કહે છે કે નાના ખેડાથી કેટલા કિલોમીટર થાય છે અને એ બોને ચા પણ પીવે છે અને એમ કરતા કરતા એની પાસે ઘણા ગ્રાહકો પણ આવવા લાગે છે અને એની કમાઈ પણ હારી થઈ જાય છે પણ આ છોકરો વિચારતો હોય છે કે અચાનક મારી દુકાને આટલા બધા ગ્રાહક કેવી રીતે આવવા લાગ્યા અને એક ગ્રાહક ચા પીને આ છોકરાને કહે છે કે નાના ખેડા પેલા 1 કિલોમીટર લખ્યું છે એટલે આ છોકરો દોડીને આગળ જાય છે અને જેને જોવે છે એને ફરી આગળ અગરબત્તી કરે છે। તો મિત્રો એક 0 પણ કોઈની જિંદગી બદલી શકે છે તો તમને આ વિડીયો થી શું જાણવા મળ્યું કોમેન્ટ કરીને બતાવજો। એક વાર એક મજૂર સાંજના ટાઈમમાં ઘરે જઈ રહ્યો હોય છે અને રસ્તામાં એક મીઠાની દુકાનની અંદર થી મીઠાની મીઠી મીઠી સુગંધ આવતી હોય છે એટલે આ મજૂરને મીઠાઈ ખાવાનું મન થઈ જાય છે અને દુકાનની પાસે જાય છે પણ આ મજૂરની પાસે પૈસા ઓછા હોય છે એટલે મીઠાઈને ખરીદી નથી શકતો અને એથી ચાલવા લાગે છે અને આ દુકાનનો માલિક થોડો કંજૂસ હોય છે એટલે આ મજૂરને પાછો બોલાવે છે એટલે આ દુકાનનો માલિક કહે છે કે પૈસા આપીને જાય એટલે આ મજૂર કહે છે કે શાના પૈસા મેં મીઠાઈ તો લીધી નથી એટલે આ દુકાનનો માલિક કહે છે કે મીઠાઈની સુગંધ લીધી એ મીઠાઈ ખાધ્યા બરાબર જ છે એટલે આ મજૂર આ વાત સાંભળીને હેરાન થઈ જાય છે અને વિચારે છે કે હવે કરું શું અને આ બેની વાત એક ભાઈ સાંભળતો હોય છે અને આ ભાઈ આ મજૂર ના કોનમાં કઈક વાત કહી જાય છે અને ફરી મજૂર શું કરે છે જાણતા પહેલા તમે હત્યા હિન્દુસ્તાની હોય તો વિડીયો ને લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી આ મજૂર એના ખિસ્સામાંથી પૈસા કાઢીને ખખડાવે છે એટલે આ દુકાનદાર ગુસ્સે થઈને કહે છે કે પૈસા ખખડાવીશ નહીં મને મારા પૈસા આપી દે એટલે આ મજૂર કહે છે કે મીઠાઈ ની સુગંધ લીધા પર મીઠાઈ ખાધ્યા બરાબર હોય તો પૈસા ને ખખડાયા ઉપર પૈસા આપ્યા બરાબર જ છે વાત સહી છે। દોસ્તો રાજસ્થાનમાં એક ભાઈ પાસે એવું ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર ડ્રાઈવર વગર ચાલી શકે છે અને આ ટ્રેક્ટરની અંદર ટેરિંગ ફેરવાથી લઈને ગેર પાડવાનું અને બ્રેક મારવાનું કામ એની જાતે ટ્રેક્ટર કરી લે છે અને આ ટ્રેક્ટર દુનિયાનું સૌથી પહેલું એવું ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર ડ્રાઈવર વગર ચાલી શકે છે અને આ ટ્રેક્ટરને કોઈ મોટા એન્જિનિયર નહીં પણ રાજસ્થાનના એક ભાઈ જોગીશે બનાવ્યું છે। જોગીશભાઈ આ ટ્રેક્ટર માટે એક એવો રિમોટ બનાવ્યો છે એ રિમોટ થી 1 કિલોમીટર સુધી એક જગ્યાએ બેસીને આ ટ્રેક્ટરને કંટ્રોલ કરી શકાય છે। તો તમારે આ ભાઈના ટેલેન્ટ માટે ને આપણા ઇન્ડિયાના ટેલેન્ટ માટે શું કેવું છે કોમેન્ટ કરીને મને બતાવજો। એક વાર સઘન સુમસામ રસ્તા પર રાતના સમયે એના ઘરે જઈ રહ્યો હતો અને રસ્તામાં ચાર ચોર એનો રસ્તો રોકે છે એટલે સઘન કઈ બોલતો નથી ને એના રસ્તે ચૂપચાપ ચાલવા લાગે છે અને જે ચાર ચોર હોય છે એનમાંથી એક ચોર સઘન ને કહે છે કે શું તને આટલી અંધારી રાતમાં બીક નથી લાગતી એટલે સઘન થોડો પહેલા તો બી જાય છે પણ એ થોડો બુદ્ધિવારો પણ હોય છે એટલે સઘન કહે છે કે અરે ભાઈ જયારે જીવતો હતો તારે ભૂચી બીતો હતો અત્યારે શેની બીક।